મેં સ્વરી ઉડીસનમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ની અંદર આંકડાશાસ્ત્રમાં પાર્ટ 1 ચેપ્ટર નંબર 3ની થિયરી જોઈએ છે, જેમાં આપણે 7મો ક્વેશ્ચન જોઈએ છે. નિશાયકતાનો આંક સમજાવો અને સાપેક્ષ ચલ વાયની અવલોકિત કિંમતો, બરાબર, અવલોકિત કિંમતો જે તમને વાય આપેલો છે તે અને તેની અનુમાનિત કિંમત એટલે વાય કેપ વચ્ચેના સહસંબંધના વર્ગને નિશ્ચાયકતાનો આંક કહે છે, બરાબર. વચ્ચેના સહસંબંધના વર્ગને આપણે શું કહે છે, નિશ્ચાયકતાનો આંક, જેને આર સ્ક્વેર વડે દર્શાવાય છે. આર સ્ક્વેરની મહત્તમ કિંમત 1 હોય છે અને ન્યૂનતમ કિંમત શું હોય છે, 0 હોય છે. એનો મતલબ એવું થાય કે એની કિંમતો 0 અને 1ની વચ્ચે જ આવે છે, કાં તો 0 આવે, કાં તો 1 આવે, કાં તો એની વચ્ચે આવે છે. નિશ્ચાયકતાનો આંક આર સ્ક્વેર એ ચલ વાયની અવલોકિત કિંમતો અને નિયત સંબંધ રેખાની આધારે મેળવેલી અંદાજિત કિંમતો વચ્ચેના સહસંબંધાંકના વર્ગ બરાબર હોય છે, બરાબર. વાયની અવલોકિત કિંમતો અને નિયત સંબંધ રેખાના આધારે મેળવેલી અંદાજિત કિંમતો વચ્ચેના સહસંબંધના વર્ગને બરાબર હોય છે, બરાબર. એટલે જો એની કિંમત નિશ્ચાયકતા એટલે શું થાય કે બંનેની કિંમતનો બરાબર અંદાજિત કિંમતો બરાબર થાય છે. એટલે એનો મતલબ શું થાય, આર સ્ક્વેર બરાબર આર સ્મોલ આર સ્ક્વેર બરાબર આર એક્સ વાય નો વર્ગ. એટલે સહસંબંધની જે કિંમત આવે એનો વર્ગ કરીએ એ જ આપણને શું મળે, આરની કિંમત મળે. આઠમું જોઈએ, નિશ્ચાયકતાના આંકના એટલે નિશ્ચાયકતાના ઉપયોગો જણાવો, તેના આપણે ઉપયોગો જોઈએ. નિયત સંબંધ રેખાની મેળવેલા અંદાજોની વિશ્વસનીયતા નક્કી કરવાય છે, બરાબર, કે ચોક્કસ છે કે નહીં નિયત સંબંધ રેખા. તો એનો અંદાજનો નક્કી કરવા માટે આપણે શું કરીએ છીએ, નિશ્ચાયકતાનો આંક શોધીએ છીએ. જો આર સ્ક્વેર બરાબર 1 હોય તો નિયત સંબંધ રેખાની અંદાજિત કિંમત 100% વિશ્વસનીય છે. જો આરની કિંમત 1 હોય તો એ વિશ્વસનીયતા પૂરેપૂરી છે, અને જો આરની કિંમત 0 હોય તો નિયત સંબંધ રેખાનો મેળવેલા અંદાજિત કિંમતો વિશ્વસનીય નથી, તેની પર વિશ્વાસ કરી શકાય તેવું નથી, કારણ કે સહસંબંધનો અભાવ છે અને એની આર સ્ક્વેર પણ એ 0 આવે છે, અને એટલા માટે બંને વચ્ચેનો કોઈ સંબંધ નથી, તે નિયત સંબંધ રેખાનો અવિશ્વસનીય રહેતી નથી. બે સંબંધિત ચલ વચ્ચે સુરેખ નિયત સંબંધ ધારણા અંગે અભિપ્રાય આપવા આર સ્ક્વેરની કિંમત 1ની નજીક હોય તો ધારણા યોગ્ય છે, અને જો આર સ્ક્વેરની કિંમત 0ની નજીક હોય તો ધારણા યોગ્ય નથી. ચાર ભાગમાં આપણે વેચી શકાય, જો 1 હોય તો 100% વિશ્વસનીય છે, 0 હોય તો વિશ્વસનીય નથી, નિયત સંબંધ રેખા વિશ્વસનીય નથી, અને જો આરની કિંમત 1ની નજીક હોય તો ધારણા યોગ્ય છે, અને જો આરની કિંમત 0ની નજીક હોય તો ધારણા યોગ્ય નથી, બરાબર. હવે એના પછીનો 9મો ક્વેશ્ચન જોઈએ, નિયત સંબંધના ઉપયોગોમાં રાખવી પડતી સાવચેતીઓ જણાવો. તો નિયત સંબંધના ઉપયોગમાં રાખવી પડતી સાવચેતીઓ જોઈએ આપણે. તો વિકિરણ આકૃતિ અને ન્યૂનતમ વર્ગની રીત પરથી મળતા નિયત સંબંધ રેખાનો ઉપયોગ નિરપેક્ષ ચલની કિંમત આપેલી કિંમતોથી બહુ દૂરથી કિંમતો માટે થવો જોઈએ નહીં, બરાબર. કે આ એક વસ્તુ છે કે આકૃતિ કે ન્યૂનતમ વર્ગની રીતે કે વિકિરણ આકૃતિની રીતે નિયત સંબંધ રેખાનો નિરપેક્ષ ચલ એ શું છે, કિંમતોથી બહુ દૂર હોવો જોઈએ નહીં, બરાબર, કિંમતોની નજીક હોવો જોઈએ. ચલ એક્સ અને વાય વચ્ચેના સુરેખ નિયત સંબંધ છે એવી પૂર્વધારણાના આધારે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવામાં આવે છે. એટલે શું છે કે સુરેખ નિયત સંબંધ છે એવી પૂર્વધારણાને આધારે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવામાં આવે છે, બરાબર. હવે આ પૂર્વધારણાની યોગ્યતા છે નિયત સંબંધના આંક આર સ્ક્વેરની મદદથી ચકાસી નિયત સંબંધ રેખા પરથી મળતા અંદાજો કેટલા વિશ્વસનીય છે તેની ખાતરી થાય છે, બરાબર. તો એ વિશ્વસનીયતા કેટલી છે કે નહીં તેવી ખાતરી મેળવવા માટે નિશ્ચાયકતાનો આંક આપણે મેળવી શકાય છે, બરાબર.